નમસ્કાર સૌ યુવા મિત્રોને મારા વંદન. આજે આપણે બીએડ સેમેસ્ટર 2ના યુનિટ 2નો સબ ટોપિક 2.3 છે પ્રશ્ન પ્રકાર, એના વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન પ્રકારમાં આપણે આજે અત્યારે નિબંધ પ્રકારના પ્રશ્નોની વાત કરીશું. સૌ પ્રથમ આપણે લઈએ છીએ પ્રસ્તાવના. મૂલ્યાંકનના ઉપયોગથી બાળકના વર્તન પરિવર્તન અંગેના પુરાવાઓ કરવામાં આવે છે. પ્રાપ્ત થયેલા પુરાવાઓના આધારે બાળકના વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આવા પુરાવાઓ મેળવવા માટે અનેક પ્રકારના મૂલ્યાંકનના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. મૂલ્યાંકનના એક સાધન તરીકે એમાં નિબંધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે, જેને મુક્ત જવાબી પ્રકારના પ્રશ્નો પણ કહેવાય છે. જ્ઞાન પ્રાપ્તિનું મૂલ્યાંકન કરવા માટે નિબંધ પ્રશ્નોનો આજે વિશાળ પાયા ઉપર ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રશ્નો સામાન્ય રીતે શિક્ષકોએ બાળકોને જે કંઈ શીખવ્યું છે તે બાળકોએ યોગ્ય રીતે ગ્રહણ કર્યું છે કે નહીં તેની ચકાસણી કરવા માટે શિક્ષકો નિબંધ પ્રકારના પ્રશ્નો તૈયાર કરી અને પરીક્ષા લે છે. હવે આપણે જોઈએ કે નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે શું. તો નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે એમાં વિદ્યાર્થીને કેટલાક પ્રશ્નો આપવામાં આવે છે. તે પ્રશ્નો એવા પ્રશ્નો હોય છે કે જેનો જવાબ બાળકે પોતે પોતાની રીતે વિચારોને પોતાની ભાષામાં આપવાનો હોય છે. આ પ્રકારના પ્રશ્નના જવાબ વિદ્યાર્થી મુક્તપણે આપી શકે છે. જવાબ આપવા માટે કોઈ બંધન કે શરત સામાન્ય રીતે હોતા નથી, એટલે આવા પ્રકારના પ્રશ્નોને મુક્ત ઉત્તર પ્રશ્નો પણ કહે છે. વિદ્યાર્થી મુક્તપણે પોતાના અભિપ્રાયો, મંતવ્યો, માન્યતાઓ, વલણો, રૂચિઓ વગેરેની અભિવ્યક્તિ કરી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ નિબંધ પ્રકારના પ્રશ્નોનું સ્વરૂપ કેવું હોઈ શકે. આ પ્રકારના પ્રશ્નના જવાબ પરીક્ષાર્થી મુક્તપણે આપી શકે છે. જવાબ આપવા માટે કોઈ બંધન કે શરત સામાન્ય રીતે હોતા નથી, એટલે આવા પ્રકારના પ્રશ્નોને મુક્ત ઉત્તર પ્રશ્નો કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો આવા પ્રશ્નોના જવાબ એક શબ્દ કે વાક્યમાં મળતા નથી, પરંતુ બે એક ફકરામાં કે 5-7 પાનામાં મળે છે. આ પ્રકારના પ્રશ્નના જવાબની બીજી પણ એક વિશિષ્ટતા છે કે એને તપાસનાર પાસે જે મુદ્દા પર પ્રશ્ન પૂછાયેલો હોય તે મુદ્દાનું જ્ઞાન આવશ્યક છે. ત્યારબાદ આપણે જોઈએ નિબંધ પ્રકારના પ્રશ્નોના પ્રકાર. આ પ્રકારના પ્રશ્નો સામાન્ય રીતે નીચેના શબ્દોથી શરૂ થતા હોય છે. શું, કોણ, ક્યારે, ક્યાં, શા માટે. આ પ્રશ્નોના જવાબ આપવામાં બાળકને ક્યારેક હકીકતો શોધીને રજૂ કરવાની હોય છે. દાખલા તરીકે, શા માટે ભાગીદારી પેઢીની નોંધણી કરવી હિતાવહ છે. તો ક્યારેક કોઈ બાબત અંગેની ચર્ચા, દાખલા તરીકે બેકારી દૂર કરવાના ઉપાયોની ચર્ચા કરો, આ રીતે વાત કરવાની હોય છે. કેટલાક પ્રશ્નોના ઉત્તરોમાં બે બાબતો વચ્ચેનો તફાવત પણ માંગવામાં આવે છે. તો કેટલાક પ્રશ્નોના જવાબમાં વ્યાખ્યા આપવાનું, વર્ણન કરવાનું, સમજૂતી કે ઉદાહરણ આપવાનું અથવા કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરવાનું અપેક્ષિત હોય છે. ત્યાર પછી નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે એમાં આપણે કેટલાક ઉપયોગી ઉદાહરણો લઈએ તો તુલના કરવી, કાર્યકારણ સ્પષ્ટ કરવા, પૃથક્કરણ કરવું, ઉદાહરણ આપવા, વર્ગીકરણ કરવું, ચર્ચા કરવી, વિવેચન કરવું, આલેખન કરવું. આ પ્રકારના પ્રશ્નોમાં શું, કોણ, ક્યારે, ક્યું, ક્યાં, યાદી આપો, રૂપરેખા આપો, વર્ણવો, તફાવત દર્શાવો. નિબંધ પ્રકારના પ્રશ્નોના પ્રકારો જે છે એના કેટલાક ઉદાહરણ લઈએ તો તુલના કરવી, કાર્યકરણ સ્પષ્ટ કરવા, પૃથક્કરણ કરવું, ઉદાહરણ આપવા, વર્ગીકરણ કરવું, ચર્ચા કરવી, વિવેચન કરવું, આલેખન કરવું વગેરે. અને આ પ્રકારના પ્રશ્નોમાં શું, કોણ, ક્યારે, ક્યું, ક્યાં, યાદી આપો, રૂપરેખા આપો, વર્ણવો, તફાવત દર્શાવો, સરખાવો, સમજાવો, ચર્ચો, વિચાર વિકસાવો, સારાંશ આપો, મૂલ્યાંકન કરો વગેરે શબ્દો વાપરવામાં આવે છે. આ ચર્ચાને આધારે આપણે જોઈએ તો નિબંધ પ્રકારના પ્રશ્નોના 3 પ્રકાર છે. સ્મૃતિ આધારિત પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને ચર્ચાના પ્રશ્નો. સ્મૃતિ આધારિત પ્રશ્નોની વાત કરીએ તો આવા પ્રશ્નો સામાન્ય રીતે શું, કોણ, ક્યાં, કેવી રીતે થી શરૂ થતા હોય છે અને તેના જવાબ અત્યંત ટૂંકા હોય છે. ટૂંકા પ્રશ્નોની વાત કરીએ
તો આવા પ્રશ્નોના જવાબો આપવામાં એકાદ વાક્ય કે વાક્યાંશની જરૂર પડે છે. આવા પ્રશ્નોમાં વ્યાખ્યા આપો, ઓળખો, યાદ કરો, શોધો, જણાવો વગેરે જેવા ચાવીરૂપ શબ્દો હોય છે. અને ચર્ચાના પ્રશ્નો લઈએ તો એમાં આ પ્રશ્નોના જવાબો પ્રમાણમાં સંકુલ અને લાંબા હોય છે. આવા પ્રશ્નોમાં ચર્ચા કરો, સમજાવો, વર્ણન કરો, આલેખો વગેરે જેવા ચાવીરૂપ શબ્દો જે છે એનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ આપણે નિબંધ પ્રકારના પ્રશ્નોના ફાયદા લઈએ તો નિબંધ પ્રકારના પ્રશ્નો જે છે એની રચના કરવી સહેલી છે. નિબંધ પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કરવો સરળ છે. નિબંધ પ્રકારના પ્રશ્નો લગભગ બધા વિષયો જે છે એમાં વાપરવા માટે અનુકૂળ છે. ઉચ્ચ માનસિક શક્તિઓનું માપન શક્ય બને છે, મુક્ત અભિવ્યક્તિની તક મળે છે, ભાષાકીય અભિવ્યક્તિનું માપન અને ખીલવણી પણ થઈ શકે છે. આ પ્રકારના જે પ્રશ્નો છે એના જવાબો નિદાન અને ઉપચાર માટે પણ ઉપયોગી થઈ શકે છે. એનું ઓછું છપામણી ખર્ચ હોય છે. બાળકનું મૂલ્યાંકન કરવું ખૂબ ઓછું ખર્ચાળ નીવડે છે. ચોરી કરવાનો ખૂબ ઓછો અવકાશ મળે છે. વિદ્યાર્થીઓના ચિંતન પ્રક્રિયા, પ્રત્યાઘાતો, મંતવ્યો, અભિપ્રાયો, વલણો વગેરેની માહિતી મળે છે. સમગ્ર અભ્યાસક્રમના મુખ્ય મુદ્દાઓને આવરી લઈ શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ નિબંધ પ્રકારના પ્રશ્નોની મર્યાદા. મૂલ્યાંકનમાં પ્રશ્નોનું મૂલ્યાંકન કરવામાં ખામી જોવા મળે છે, જેમ કે સંપૂર્ણ માહિતીનો અભાવ, પ્રશ્નની ભાષા યોગ્ય ન હોય, માપદંડનો અભાવ, મૂલ્યાંકનમાં વિશ્વસનીયતાનો અભાવ, પરીક્ષકની માનસિક સ્થિતિ, ગપ્પા મારવાનો અવકાશ, પરીક્ષકની જાતિની અસર, ઉત્તરોમાં સારા અક્ષરની અસર, ગુણાંકન આત્મલક્ષી બનવાની શક્યતા રહેલી છે, ઓછા અભ્યાસક્રમનો સમાવેશ વગેરે. ત્યારબાદ આપણે જોઈએ સારા નિબંધ પ્રકારના પ્રશ્નોની રચના કઈ રીતે કરી શકાય. તો સારા નિબંધ પ્રકારના પ્રશ્નોની રચના કરવા માટે કેટલીક કાળજી આવશ્યક છે, જેમ કે ગુણ પ્રદાન યોજના તૈયાર કરો, નિબંધ પ્રશ્નોમાં વિકલ્પો આપવાનું નિવારવું, પ્રશ્નની ભાષા, ઉત્તર લાંબો આપે એમ હોય તો પ્રશ્નના પેટા વિભાગ પાડો, પ્રશ્નપત્રમાં પ્રશ્નોની ગોઠવણી કઠિનતાની દ્રષ્ટિએ ક્રમિક રીતે થવી જોઈએ, પ્રશ્ન બનાવ્યા પછી એની ચકાસણી કરી લેવી જોઈએ, જવાબ કેટલી લીટીમાં લખવાનો છે એ પણ સ્પષ્ટ કરવું, પ્રશ્નો વિદ્યાર્થીઓની શક્તિ પ્રમાણે પૂછવા, પ્રશ્નના ગુણ યોગ્ય રીતે ફાળવવા જોઈએ, માત્ર માહિતી કેન્દ્રિત પ્રશ્નો પૂછવા નહીં, નિબંધ પ્રશ્નોનું કઠિનતા મૂલ્ય યોગ્ય રાખવું, વિદ્યાર્થીના અક્ષર કે ભાષા માટે જરૂર હોય ત્યાં અલગ ગુણ રાખવા જોઈએ પણ તેના ઉત્તરને પ્રશ્નના વિષયની દ્રષ્ટિએ જ મૂલવવા જોઈએ. વિદ્યાર્થીવાર ઉત્તર વહી તપાસતા પહેલાં દરેક પ્રશ્ન દીઠ થોડા ઉત્તરો વાંચી જવા જોઈએ અને પ્રશ્નનો અર્થ વિદ્યાર્થી ખોટો તો સમજ્યા નથી ને એની ખાતરી કરી લેવી જોઈએ. વિદ્યાર્થીઓની ઉત્તર વહી એક પછી એક તપાસવાને બદલે પ્રશ્નવાર, એટલે કે એક એક પ્રશ્ન લઈ અને તેનો ઉત્તર બધા વિદ્યાર્થીઓ જે છે એની ઉત્તર વહીમાંથી તપાસવો વધારે યોગ્ય ગણાય. હવે આપણે લઈએ નિબંધ પ્રકારના પ્રશ્નો જે છે એના ગુણાંકન માટેના સૂચનો. તો મુદ્દાસર ગુણાંકન નક્કી કરવું, ડમી નંબરની વ્યવસ્થા કરવી, એક સમયે એક જ પ્રશ્નના બધા ઉત્તરો તપાસવા, એક કરતાં વધારે વ્યક્તિ પાસે મૂલ્યાંકન કરાવવું, શક્ય હોય ત્યાં સુધી પ્રશ્ન બનાવનાર જ મૂલ્યાંકન કરે, જાહેર પરીક્ષાઓમાં અને કેટલીક શાળાઓમાં પરીક્ષાઓના અમુક જવાબપત્રોનું મૂલ્યાંકન ચાવી મોડરેટર અથવા ખાસ સમિતિ કરી આપે છે. પરીક્ષકે આ નમૂનારૂપ મૂલ્યાંકનને લક્ષ્યમાં રાખી અને અન્ય ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવાનું હોય છે. જવાબમાં જે અપેક્ષિત ન હોય એવી બાબતો જેવી કે સારા અક્ષર, ભાષા વગેરેને ધ્યાને લઈને ગુણાંકન કરવું જોઈએ નહીં. પરીક્ષાર્થીઓની જાણકારી હોય ત્યાં પરીક્ષક પરીક્ષાર્થીઓના જવાબપત્રોની થપ્પીમાંથી ઉત્તમ, સારા, સામાન્ય અને નબળા એવા થોડા વિદ્યાર્થીઓના જવાબો વાંચી કેવા જવાબોને ઉત્તમ, સારા, સામાન્ય અને નબળા ગણવા તે નક્કી કરે છે અને કયા પ્રકારના જવાબને કેટલા ગુણ આપવા એ નક્કી કરે છે. આ ધોરણને લક્ષ્યમાં રાખી તે બધી ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરે છે. પણ જાહેર પરીક્ષાઓ માટે આ રીતે યોગ્ય બનશે નહીં. મિત્રો, આપણે નિબંધ પ્રકારના પ્રશ્નોની ચર્ચા પૂરી કરી.
હવે આપણે જઈએ ટૂંકા ઉત્તર પ્રશ્નો તરફ. આજના આપણા પ્રશ્નપત્રોમાં નિબંધલક્ષી પ્રશ્નોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપવાના હોય છે. આ પ્રશ્નોના ઉત્તર મર્યાદિત હોય તે ખૂબ જરૂરી છે. પ્રશ્ન ટૂંકો નહીં પણ પ્રશ્નનો જવાબ ટૂંકો હોય એવા પ્રશ્નોને ટૂંકા પ્રશ્નો ગણવામાં આવે છે. આ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો સામાન્ય રીતે 2-3 લીટીથી 8-10 લીટીમાં આપવાના હોય છે. આ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો નિબંધ પ્રશ્નો કરતાં મર્યાદિત હોય છે. આ પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવામાં અને ગુણાંકન કરવામાં નિબંધ પ્રકારના પ્રશ્નોની સરખામણીમાં વ્યક્તિલક્ષીપણું પ્રમાણમાં ખૂબ ઓછું હોય છે. છતાં આ પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવામાં અને તેનું ગુણાંકન કરવામાં સંપૂર્ણપણે વસ્તુલક્ષીપણું આવી શકતું નથી. હવે આપણે જોઈએ ટૂંકા ઉત્તર પ્રશ્નનું સ્વરૂપ કેવું હોય. તો આ પ્રકારના પ્રશ્નોના જવાબ એના નામ પ્રમાણે ટૂંકમાં જ હોય છે. નિબંધ પ્રશ્નનો જવાબ 1-2 શબ્દોમાં કે 4-5 લીટીમાં આવી શકતો નથી અને નિબંધ પ્રશ્ન લખવા માટે 1/2 કલાક કે તેથી વધુ સમય લાગે છે. જ્યારે ટૂંકા ઉત્તર પ્રશ્ન જે છે એનો જવાબ લખવા માટે 1 મિનિટથી 4-5 મિનિટ થાય છે. ટૂંકમાં જવાબ આપો એમ ઉમેરવાથી ટૂંકો ઉત્તર પ્રશ્ન બની જાય છે, પરંતુ આ ખ્યાલ બરાબર નથી. કેટલાક ઉદાહરણો આપો તો બેંકના કાર્યો ટૂંકમાં જણાવો, બેરર ચેક અને ઓર્ડર ચેક વચ્ચેનો તફાવત દર્શાવો વગેરે. એટલે ટૂંકા ઉત્તર પ્રશ્નો જે છે એમાં જણાવો, યાદ કરો, ઓળખો, કારણો આપો, વર્ગીકરણ કરો, દર્શાવો, યાદ કરો વગેરે પ્રકારના હોય છે. ત્યારબાદ આપણે જોઈએ ટૂંકા ઉત્તર પ્રશ્નોના ફાયદા. તો એના ફાયદા આ પ્રમાણે છે કે જ્ઞાન, સમજ, ઉપયોગ જેવા હેતુઓ ચકાસી શકાય છે. આ પ્રકારના પ્રશ્નો દરેક વિષયમાં અનુકૂળ છે. ટૂંકમાં ઉત્તર આપવાનો હોવાથી યોગ્ય આયોજન કરી અને સમય બચાવી શકાય છે. પ્રશ્નપત્રમાં ઘણા પ્રશ્નોને સમાવી શકાય છે. ઉત્તરો ટૂંકા હોવાથી ગુણાંકન સરળતાથી થઈ શકે છે. વિશ્વસનીયતા પ્રમાણમાં વધારે છે. આ પ્રકારના પ્રશ્નોને કારણે વિદ્યાર્થીઓને ગહન રીતે અભ્યાસ કરવાની ટેવ પડે છે. આવા પ્રશ્નોથી વિષય મુદ્દાઓની ઊંડી સમજ સારી રીતે જાણી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ ટૂંકા ઉત્તર પ્રશ્નોની મર્યાદા. તો એમાં કેટલીક મર્યાદાઓ પણ છે, જેવી કે આ પ્રકારના પ્રશ્નોથી વિદ્યાર્થીઓની અભિવ્યક્તિનો વિકાસ થતો નથી. પ્રશ્નોની રચના યોગ્ય ન હોય તો અયોગ્ય ઉત્તર આવવાની શક્યતા છે. મૌલિકતાનું મૂલ્યાંકન થઈ શકતું નથી. ભાષા શક્તિનું પણ મૂલ્યાંકન થઈ શકતું નથી. ઘણીવાર પ્રશ્નની સાથે ટૂંકનોંધ લખો એવો શબ્દ પ્રયોગ મૂકી દેવાય છે, પરંતુ ખરેખર તેનાથી પ્રશ્નનો ઉત્તર ટૂંકો બનતો નથી. અને લાસ્ટમાં આપણે જોઈએ કે એની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ હોઈ શકે. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એ શરૂઆતમાં જવાબ કેટલા શબ્દો કે લીટીમાં લખવાનો છે એ સ્પષ્ટ દર્શાવવું જોઈએ. આ પ્રકારના પ્રશ્નોની ભાષાકીય રચના સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ. જવાબની ચકાસણી કરવા માટે જરૂરી ગુણાંકન યોજના તૈયાર કરવી જોઈએ. આ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો ટૂંકમાં આપી શકાય તે પ્રકારનું વસ્તુ સ્વરૂપ હોવું જોઈએ. વિષય વસ્તુની ઊંડી સમજ આપવા માટે આ પ્રકારના પ્રશ્નોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. વિદ્યાર્થીઓમાં ચોક્કસ અપેક્ષિત વર્તન પરિવર્તન લાવી શકાય તેવા પ્રશ્નો રચવા જોઈએ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.